તમારા મા બાપે આપેલા પૈસામાંથી હું ઈચ્છું છું કે ક્યારેક તમારે એવું કામ કરવું જોઈએ, તમારે બધા એ ભેગા મળીને રોડ ઉપર, વન્સ ઇન અ વીક. આટલી ભયંકર ગરમી છે, એક સરસ મજાનો છાશનો સ્ટોલ ખોલી દેવો જોઈએ, અને તમારા હાથે તમે જતા આવતા જેટલા પણ 10 થી 12 દરમિયાન જે લોકો બળ્યા ઝડ્યા હોય છે એને ખાલી છાશ પીવડાવો. એના જે અંતરના આશીષ મળશે ને, તમારે સીએમાં મહેનત નહીં કરવી પડે, ફર્સ્ટ ટ્રાયલમાં બહાર. તો મારા સાહેબ, કાલથી પછી નીચે સ્ટોલ લગાડી દઈએ, ઉપર આવવાની જરૂર નથી. સંસ્કાર. કીડીને સાકર આપી, મકોડાની જગ્યાએ એનો જે દર હોય ત્યાં ગોળ મૂકે, પંખીને ચણ આપે, ગાયને ઘાસ આપવા, આ આપણી સંસ્કૃતિ હતી, આ આપણા સંસ્કાર. ખવડાવીને ખાવું, એનું નામ સંસ્કાર. આ સંસ્કાર જો તમારી પાસે હોય તો હું કહું છું તમને, કદાચ સંપત્તિ નહીં હોય તો ચાલશે, સંસ્કાર નહીં હોય તો નહીં ચાલે. નસીબદાર છો કે આજે હજી તમને અમદાવાદમાં ભિખારી મળે છે, અમેરિકામાં જલ્દીથી બેગર પણ નથી મળતા. શિકાગો વાળાને કદાચ આપણે અભિગ્રહ આપીએ ને, રોજ તમારે એક ભિખારીને રોટલી આપ્યા પછી જમવા બેસવાનું, રોજનો ઉપવાસ થઈ જાય. સવારથી સાંજ સુધી બિચારો રોટલી લઈને ફરતો, ઓલાને એમ લાગે આ બેગર ચલ્યો, મારી રોટલી તું લઈ જા. યુ આર ઇન્ડિયન, વેરી લકી, તમે ધારો તે કરી શકો. તમને પણ હવે ગામડામાં નથી રહેવું, તમારે ક્યાં રહેવું છે? શહેરમાં. અને શહેરમાં આવ્યા પછી તમને કોઈ પૂછશે કે સીમ કોને કહેવાય? પેલાના કાળની અંદર આપણા ઘરની બહેનો હતી ને, એ સીમમાં જ હતી. સીમ એટલે, વેરી ગુડ. તમને હજી ખબર છે, તાજા તાજા ગામડાથી આવ્યા લાગો છો. મોરારી બાપુ એક સરસ વાત કરી હતી, આજની છોકરીઓને સીમમાં રસ નથી, એને જીમમાં રસ છે. પછી મેં એમને કીધું કે સીમમાં રસ છે ખરો, પણ તમે કહો છો એ સીમમાં નહીં, મોબાઈલ ની અંદર નો સીમ છે ને, એમાં રસ. એક નહીં, ડબલ સીમ માં રસ છે. આ આપણી સંસ્કૃતિ. જીવદયા. કોઈ છોકરો જો પરદેશ ની અંદર એમ કહેતો હોય કે હું ક્યારે પણ નોનવેજ ખાતો નથી, ઇટ ઇઝ યોર કલ્ચર. પરદેશ ગયા પછી પણ અમે ડ્રિંક્સ નથી લેતા, યસ, આનું નામ કલ્ચર. તમને ખબર છે, ગાંધીજી જ્યારે ફર્સ્ટ ટાઈમ લંડનમાં બેરિસ્ટર બનવા માટે નીકળ્યા, અને એ વખતે રાજકોટની અંદર એમના મધર, શું નામ હતું એમના મધરનું? કોણ બોલ્યું? કસ્તુરબા. આ બધા આલિયા ભટ્ટના ભાઈઓ છે. ગાંધીજીએ જયારે કીધું મમ મને જવા દે, એ સમય હતો કે મુંબઈ પણ જવાનું તું મળતું. તમે રાજકોટ થી મુંબઈ ની વાત કરો તો દેશમાં સમાજની અંદર થી તમને આઉટ કરી દેવામાં આવતું. એવા સમયે ગાંધીજીએ કીધું, પુતળીબાએ કીધું, બેટા એમ ના જવા દો, મને ખબર છે કે ત્યાં ગયા પછી છોકરા વંઠી જાય. નહીં મમ્મી, તું કે જેવું નહીં થાય, પ્લીઝ બા મને જવા દે. અને અંતે, તમને ખબર નહીં હોય, તમે ગાંધીજીની આત્મકથા નહીં વાંચી હોય, આત્મકથામાં ગાંધીજી લખે છે કે મારી માં મારી આંગળી પકડી રાજકોટના જૈન ઉપાશ્રયમાં મને લઈ ગઈ, અને જૈન ઉપાશ્રયની અંદર મહારાજ હતા, સાધુ મહારાજ, એમની પાસે. આ હું તમને લગભગ 150 વર્ષ પહેલાની વાત કરું છું કે ગાંધીજીને હાથ જોડાવ્યા એમની મા મધરે, કે મારો દીકરો પરદેશ જાય છે, એને 3 બાધા આપો, ત્યાં ગયા પછી ડ્રિંક્સ નહીં લઉં, ત્યાં ગયા પછી નોનવેજ નહીં ખાઉં, અને ત્યાં ગયા પછી વેસ્યાવાળા કોઈ પણ ડાન્સ બારમાં નહીં જાઉં. અને ગાંધી લખે છે, લંડન ગયા પછી આ 3 પ્રસંગો આવ્યા મારી સામે. મને એવું ફ્રેન્ડ સર્કલ મળ્યું કે જે લોકોએ મને ડ્રિંક્સ માટે ઓર્ડર કર્યો, ડ્રિંક્સ માટે પ્રેરણા કરી, હું તૈયાર પણ થઈ ગયો. મારી સામે બિયર બારમાં દારૂનો ગ્લાસ હતો,
હાથમાં લીધો, પણ મને મારી માં યાદ આવી. આ ગ્લાસમાં મને દારૂ નતો દેખાતો, બિયર નતો દેખાતો, મને મારી માં દેખાતી હતી. મારી માને ખબર પડશે કે મારો દીકરો ત્યાં ગયા પછી ના પાડી છતાં બિયર પીએ છે. ગ્લાસ નીચે નોનવેજ એનો પ્રસંગ. અને એક વાર આવા જ એક બાર ડાન્સ બારમાં ચાલ્યો ગયો હતો. હું બહાર બેઠો હતો, અંદર દરવાજો ખુલે એની રાહ જોવા દીધી, પણ આખું શરીર ધ્રુજતું હતું. નહીં મિસ્ટર મોહન, યુ આર રોંગ, તમારે આ ના કરવું જોઈએ. તમે તમારી માના વચનનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. અને કેટલો કોન્ફિડન્સ છે, મારો દીકરો ત્યાં ગયા પછી પણ એકદમ શુદ્ધ રહેશે, પવિત્ર રહેશે. ગાંધી લખે છે, હું મુઠ્ઠીઓ વાળી આ ડાન્સ મારવાથી ભાગ્યો.